નમસ્કાર, મારું મંતવ્યમાં હું કુંજ આપનું સ્વાગત કરું છું. 5 જુલાઈએ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. આ બજેટ જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાવાદી રહેશે. આમ આદમીનું વલણ જોયા બાદ કેન્દ્ર સરકાર ક્યાંક વધુ સતર્ક બની છે અને આ વખતનું બજેટ ઉદ્યોગો ઉપરાંત સામાન્ય જનતાને પણ મોટા પાયે અસર કરનારું રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ તમામ અટકળો વચ્ચે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ બજેટ વાસ્તવમાં આમ આદમીને ફાયદો કરાવનારું પુરવાર થશે કે કેમ. તો કેન્દ્ર સરકાર હવે વધુ સતર્ક બની છે અને બજેટ ઉદ્યોગો ઉપરાંત સામાન્ય જનતાને પણ અસરકારક રહે તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને હાલ ઉદ્યોગ વર્ગ છે તે શું વિચારી રહ્યું છે, તેમનું મંતવ્ય શું છે આ મામલે બજેટને લઈને, આવું સાંભળીએ. ઇલેક્શન બાદ નવી સરકારનું નવું નાણાકીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, સાથે સાથે જે ગુજરાત રાજ્યનું પણ જે બજેટ છે તે ટૂંક સમયમાં રજૂ થવાનું છે, ત્યારે જુદા જુદા વર્ગની શું અપેક્ષા છે, શું આશા છે આ બજેટમાં, તેની પણ આપણે પ્રતિક્રિયા જાણીશું. સૌ પ્રથમ સુરતમાં જે વાત કરીએ તો સુરતમાં ખેડૂત સમાજની નવા બજેટમાં શું પ્રતિક્રિયા છે, શું આશા છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. જયેશભાઈ જણાવશો, ખેડૂત સમાજના આગેવાન તરીકે પણ આપણે રહ્યા છો, તમામ લોકો તમારી સાથે જોડાયા પણ છે. નવું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, નવી સરકારનું નવું બજેટ આવશે, સાથે સાથે અમારા ટૂંક સમયમાં રાજ્ય સરકારનું પણ જે નાણાં બજેટ છે તે રજૂ થવાનું છે. આ વખતે ખેડૂતની શું આશા છે નવા બજેટમાં? શું કહેશો? નવા બજેટમાં ખેડૂતોની ઘણી અપેક્ષાઓ છે. જે રીતની ચૂંટણીઓ થઈ, ચૂંટણીઓમાં જે રીતના વચનો અપાયા, 2022માં જ્યારે આ સરકારનો ડ્રીમ છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે, તમે જો તો છેલ્લા 4 વર્ષમાં જે સ્થિતિ બનતી જાય છે, ખેડૂતોની મુખ્ય ખાતર પાણીમાં જે રીતના ભાવો વધી રહ્યા છે, બિયારણમાં ભાવો વધી રહ્યા છે, 4 વર્ષ અગાઉ જે DAPની ગુણ 800 રૂપિયાની મલ્ટી આજે 1400 રૂપિયાની થઈ ગઈ છે, એની સામે જ્યાં ખેડૂતો ઉત્પાદન કરે છે એના ભાવો જે બમણા થવા જોઈએ બમણા ન થવાને કારણે ખેડૂતો આજે મુશ્કેલીમાં છે. અને જે રીતની વાત થઈ રહી છે 2022માં બમણી આવકની, એટલે સ્વાભાવિક છે કે ડૉક્ટર સ્વામિનાથનની જે ભલામણ છે કે ટેકાના ભાવ છે, એ ટેકાના ભાવો એવી રીતે નક્કી થવા જોઈએ કે ખેડૂત જે મહેનત કરે છે અને ખાસ કરીને જે એનો ખર્ચ થાય છે એ ખર્ચના ખેડૂતની મહેનતના 50% આપવાની જે વાત છે આ સરકારે પણ સ્વીકારી છે. એટલે ચોક્કસ બજેટમાં અમે એવું અપેક્ષા રાખી રહ્યા છીએ કે ટેકાના ભાવોમાં મોટી બઢોતરી થાય, એની સાથે જે ઉત્પાદન અમારું જે રાસાયણિક ખાતર છે, પાણી છે અને એના જે ખર્ચાઓ છે એ ઇનપુટ્સના પણ ખર્ચાઓ સરકાર ઘટાડે તો જ સ્વાભાવિક છે કે બમણી આવક થશે. એટલે મુખ્ય ખેડૂતોની અપેક્ષા છે બમણી આવક માટે ખેત ઉત્પાદનના ભાવો સારા મળે અને ખેત ઉત્પાદન માટે જે ખર્ચો થાય છે એમાં ઘટાડો આવે. અને એની સાથે જે રીતની સ્થિતિ બનતી જાય છે, તમે જોવો તો જ્યારે પણ માલ બજારમાં આવે છે ત્યારે ભાવો ગગડી જતા હોય છે, એટલે એના માટે કોલ્ડ સ્ટોરેજોની પણ મોટી વ્યવસ્થા સરકાર કરે બજેટમાં એવી અમારી સ્પષ્ટ માંગણી છે. જયેશભાઈ, જ્યારે ઇલેક્શન થયું તે પૂર્વ વચ્ચગાળાનું જે નાણાકીય બજેટ રજૂ થયું હતું તેમાં એ બજેટને ક્યાંક ને કૃષિલક્ષી બજેટ ગણાવાયું હતું, કારણ કે કદાચ ખેડૂતોનો વિરોધ વધારે જોવા મળ્યો હતો અને તેઓને આકર્ષવા માટે, તેઓને રીઝાવવા માટે કદાચ આ પ્રકારનું બજેટ બનાવ્યું. આ વખતે પણ શું લાગે છે કે આ પ્રકારનું બજેટ રજૂ થઈ શકે છે? ચોક્કસ, એમણે જે વચનો આપ્યા છે એ વચનો જો પૂર્ણ કરવા હશે તો બજેટમાં એની જોગવાઈઓ કરવી પડશે. અને ખેડૂતો તરફથી સ્પષ્ટ માંગ છે કે કૃષિ પંચની પણ રચના કરવામાં આવે, સરકાર પણ એ વાત સ્વીકારી રહી છે, ત્યારે ચોક્કસ અમને આશા છે. અને જે રીતે આ સરકાર બહુમતીની બની છે, ખેડૂતોની સરકાર બની છે એવું અમને લાગીએ છીએ, ચોક્કસ ખેડૂતોની વાત સંભળાય. અચ્છા, આપણી સાથે અન્ય ખેડૂત પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. નવું બજેટ રજૂ થશે, રાજ્ય સરકારનું પણ ટૂંક સમયમાં બજેટ રજૂ થવા જરૂર છે. આ વર્ષે બજેટમાં ખેડૂતોની મુખ્ય અપેક્ષાઓ શું છે? શું કહેશો? છે બજેટમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ખેડૂતની જે મુખ્ય અપેક્ષાઓ છે એ અમારા ખેડૂત સમાજના, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈએ બધી વાત કરી દીધી છે. અને આ બધી બાબતમાં જે ગાઈડલાઈન ખેડૂત લાઈન સમજે છે ખેડૂત માટે એ અમે લેખિત સરકારને, કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને મોકલવાના છે કે આટલી આટલી વસ્તુ તમે બજેટમાં જોગવાઈ કરો. કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય કે એ લોકોના પર ધ્યાન પર નહીં હોય, એ લોકોને એવો ઈરાદો ન હોય કે ખેડૂતનું નહીં કામ કરવું, પરંતુ એ લોકોના મગજમાં હોય નહીં તો અમે એના માટે જે જે કંઈક પૂરતા કરવાની બાકી છે એ તમામ વસ્તુ અમે લેખિતમાં મોકલીશું અને એની બજેટમાં જોગવાઈ કરે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીશું. અચ્છા, આપ જણાવશો, ભૂતકાળમાં એવું જોવાયું છે કે ખેડૂતોએ આત્મહત્યાને ઘણા કિસ્સાઓ બન્યા છે. ગયા બજેટમાં પણ જ્યારે વચગાળાનું થયું ત્યારે ખેડૂતને રીઝવવા માટે સારી સારી યોજનાઓની જાહેરાત કરી હતી. આપ શું માનો છો, ખેડૂતો માટે સારી યોજનાઓ માટે કઈ યોજનાઓ માટે કોઈ જાહેરાત કરી હોય તો શું કરી શકે? શું માનો? ગુજરાત સરકારે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી છે પણ હજુ સુધી કંઈ થઈ શક્યું નથી.
બીજો ખેડૂત લક્ષીમાં ખેડૂતોના જે ખેતીના સાધનો છે, ટ્રેક્ટર છે, રોટાવેટર છે, કલ્ટિવેટર, એમાં અમુક 50% જેવી છૂટ આપવી જોઈએ. અથવા એના આરતીઓમાં અત્યારે પંજાબ સરકારમાં આરતીઓ ખાલી 5000માં પડી જાય, જ્યારે અત્યારે ગુજરાત સરકારમાં 35,000 રૂપિયા ટેક્સ લેવામાં આવે છે. એટલે એ બધી યોજનાઓમાં લોકોએ છૂટછાટ આપવી જોઈએ. કેન્દ્ર પાસેથી શું અપેક્ષા રાખો છો? કારણ કે દીવા માફીનો પણ જે મુદ્દો હતો તે ભૂતકાળમાં ખૂબ ચર્ચાયો હતો અને ઘણા જે વિરોધ થયો હતો ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ઘણો ભૂતકાળમાં વિરોધ થઈ ચુક્યો છે. નવા બજેટમાં હવે આ વિરોધ ના થાય અને ખેડૂતને દીવા માફી તરીકે તમામ રીતે જે સહાયતા મળે તો શું કહેશો? નવા બજેટમાં ખેડૂતો માટે કૃષિ વીમા યોજનાની નવી પદ્ધતિ દાખલ કરવી જોઈએ અને તે મરજિયાત રાખવી જોઈએ અને તે ખાનગી કંપનીને ન સોંપતા સરકાર મારફતે વીમો લેવો જોઈએ. આપ જણાવશો, સરકારે ભૂતકાળમાં એવા પણ જે યોજનાઓ બહાર પાડી હતી અને વળતર પણ ચૂકવવા આવ્યું હતું કે જે સામાન્ય ખેડૂત છે તેઓના ખાતામાં અમુક પૈસા રૂપિયા પણ આવે, પણ આપ શું માનો છો હવે નવા બજેટમાં, નવા સત્રના બજેટમાં શું અપેક્ષા ખેડૂતોની છે અને એવું શું બને કે એવું શું કરવું જોઈએ સરકારે કે જેથી ખેડૂતોને જે અપેક્ષાઓ છે અને જે મુશ્કેલી છે તે દૂર થાય? એકચ્યુઅલી સરકારે જ્યારે 2014માં ચૂંટાઈ હતી ત્યારે એવું કીધું કે 2022માં અમે ખેડૂતની આવક બમણી કરીશું, બરાબર. પછી ત્યારે પછી એ હજુ તો એની પર કોઈ સ્ટેપ ભરાયા નથી. અને જો તમારે 2022માં એની ખેડૂતની આવક બમણી કરવી હશે તો તમારે એનું ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે જે બી ઉત્પાદનમાં જે વપરાતા રાસાયણિક ખાતર છે, દવાઓ છે, તેની પર GST છે તે નાબૂદ કરવો જોઈએ અથવા તો ઓછો કરવો જોઈએ. તો એના કારણે શું છે કે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટે, એના કારણે આવક જે છે હાલમાં તે થોડો વધારો અંદર થાય. અને બીજું છે કે જે અત્યારે સરકારે જ્યારે ઇલેક્શન પહેલાં અત્યારે દરેક ખેડૂતના જે નાના ખેડૂતો છે તેના એકાઉન્ટમાં 6,000 રૂપિયા કંઈ જમા કરવાની વાત કરી હતી, એમાં ઘણા ખેડૂતોના એકાઉન્ટમાં જમા થયા છે 6,000 રૂપિયા, પણ અમને એવી જરૂરિયાત ખરેખર નથી. અમને તો જે છે તે ઉત્પાદન ખર્ચ ઓછો કરાવો અને જે ટેકાના ભાવ છે તેમાં વધારો કરાવો. તો ખેડૂતોને કોઈ એવી બીજી જરૂર નથી કે 6,000 કે આવી કોઈ અમને રિક્વાયરમેન્ટ કોઈ નથી એવી. આપ જણાવશો, બિયારણમાં પણ GST આવી રહ્યું છે તમામ જગ્યાએ અને ખર્ચ વધી રહ્યો છે, ત્યારે શું કહેશો? અત્યારે જ્યારે ખેડૂત વિરોધ થતો હોય છે, હવે વિરોધ ના થાય અને ખેડૂતની જે માંગ છે તે પૂરી થઈ જાય એની માટે આપનું શું માંગ? બિયારણમાં જો વાત કરીએ તો બિયારણ એકદમ સબસિડીવાળું બિયારણ, સરકારે શુદ્ધ બિયારણ અને શુદ્ધ જંતુનાશક દવાઓ આપવી જોઈએ. જ્યાં નકલી બિયારણ ગુજરાતમાં વેચાઈ રહ્યું છે અને નકલી દવા વેચાય છે તે બંધ થવી જોઈએ. અને આજે તમે અમારે આ મંદિરની અંદર જો 5,000 ખેડૂતો છે અને 1200 બેગ બિયારણની આપી, હવે એક ખેડૂતને ભાગે કેટલી આવે? તો આ ડ્રો પદ્ધતિ બી બંધ થવી જોઈએ. સબસિડી એટલે દરેક ખેડૂતને સબસિડીવાળું ખાતર અને બિયારણ મળવું જ જોઈએ. અને બીજું કે જે KCCની લોનની જે મર્યાદા 3 લાખ એ વધીને ખાતરના અને જંતુનાશક દવાના જ્યારે ભાવો વધી રહ્યા છે, ડીઝલના ભાવો વધી રહ્યા છે, તો આ મર્યાદા 3 લાખથી વધીને 5 લાખ સુધીની કરવામાં આવે વગર વ્યાજની લોનની, તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે. આપ જણાવશો, ખેડૂતને હવે જે લોનમાં અને તમામ જગ્યાએ જે સરળતા મળે તેની માટે શું હોવું જોઈએ નવા બજેટમાં? કારણ કે નાણાકીય બજેટ, કેન્દ્રનું નવું બજેટ આવી રહ્યું છે, સાથે સાથે ટૂંક સમયમાં રાજ્યનું પણ આવી રહ્યું છે, બંને પાસે ખેડૂતની મુખ્ય અપેક્ષાઓનું શું વાત કરવામાં શું હોય? આ સરકારનું ખેડૂતો માટે જે નાના સીમાંત ખેડૂતો છે, જે 2-5 વીઘા કે 8 વીઘામાં જે ફેમિલીનું જીવન નિર્વાહ ચાલે છે, એ ખેડૂતને જ્યાં સુધી આપણે પગભર ના કરીએ, જ્યાં સુધી એ ખેડૂતોને આત્મહત્યાના જે બનાવોમાં ઘટાડો થાય અથવા તો એકદમ નહીવત આંકડો આવે, તો માનીએ કે ભાઈ ખેડૂતને લક્ષી આ બજેટ છે. અને ખેડૂત જ્યાં સુધી સુખી નહીં થાય ત્યાં સુધી શહેરનો વ્યક્તિ સુખી ન થાય. કારણ કે ખેડૂત છે તો આ શહેરીજનો છે. કારણ કે ખેડૂત ગમે તેમ પણ એક ભગવાનનું રૂપ જ છે કે એક રોટલી આપણે જે ખાઈએ એમાં કેટલા બધાનો એમાં ભાગ ભજવાય છે તે તમે પ્રક્રિયા સમજી શકો છો. કેટલું બિયારણ વાવવું, બિયારણમાંથી લણવું, એને પ્રોસેસ થઈને મંડળીઓમાં જવું, એમાંથી જથ્થાબંધ વેપારીઓ પાસે જવું, જથ્થાબંધ વેપારી પાસે કરિયાણા છૂટક વેપારી પાસે, છૂટક વેપારી પાસેથી લોકોના ગ્રાહક સુધી પહોંચવું, ગ્રાહકોના ઘરે કોઈક રોટલી બનાવવાના હોય તો તેનો ભાગ ભજવે. એટલે કહેવાનો મતલબ કે એ આપણા પેટમાં જે રોટલી કેટલો બધો ભાગ ભજવાય છે એના પરથી આપણે તારણ કરી શકીએ કે ખેડૂતની ઉપર કેટલું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મહારાષ્ટ્રમાં આપણે જોઈએ તો આત્મહત્યાનું પ્રમાણ જે સીમાંત ખેડૂત 5 વીઘાવાળા છે તેનું પ્રમાણ ઘણું છે અને એ ચિંતાનો વિષય છે. અને આ સરકારનું હું જો ટીકા કરું સખતમાં સખત તો મોટા ઉદ્યોગો પાસે ખેતી ચાલી જાય એવું મને ભવિષ્ય દેખાઈ રહ્યું છે. અને મોટા ઉદ્યોગો પાસે જો ખેડૂત
ખેતી ચાલી જશે તો શહેરીજનોને તો સારું લાગશે કે વોલમાર્ટ જેવું ખરીદી પ્રાપ્ત થશે, પણ સરવારે ખેડૂત દુઃખી તો શહેરીજન દુઃખી છે એવું માનું. એટલે મોટા ઉદ્યોગો પાસે આ ખેતી જઈ રહી છે એવું મારી દૂરદ્રષ્ટિ છે. મારે એટલે આ હતા સુરતના ખેડૂતો જેની નવા બજેટ જે નાણાકીય નવું બજેટ કેન્દ્રનું આવી રહ્યું છે તેની સાથે અને રાજ્યનું જે રાજ્ય સરકારનું જે નાણાકીય બજેટ આવ્યું તેમાં તેઓની અપેક્ષાઓ જણાવી છે. ખેડૂતની આવક જે બમણી થવાનો જે એ લોકોએ પ્રસ્તાવ મૂક્યો હતો તે જે માંગ હતી સાથે સાથે અમુક જે વ્યાજોમાં અને જે દેવા માફીમાં જે તમામ જે રજૂઆતો કરાઈ હતી તે રજૂઆતો આ વર્ષના જે બજેટમાં છે તે માફી મળે તેમાં રાહત મળે તે પ્રકારની વાત આ તમામ ખેડૂતોએ કરી છે અને તેઓને આશા છે કે આ પ્રકારના આ વર્ષના બજેટમાં નવા બજેટમાં તેઓને ફળીભૂત થશે. કેમેરામેન રવિ વેન્ડે સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારું મંતવ્યમાં રોકાઈશું બ્રેક માટે. પાંચ જુલાઈએ બજેટ રજૂ થવાનું છે અને આ બજેટ જનતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાવાદી રહેવાનું છે. ભાવનગરવાસીઓ શું માગી રહ્યા છે, બજેટને લઈને શું આશા અપેક્ષા છે, આવો સાંભળીએ. બજેટ 5 જુલાઈએ નવા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલાજી રજૂ કરશે. સૌથી અગત્યની વસ્તુ છે કે નાના મોટા ટેક્સ લિમિટ વધારવી ઘટાડવી કે બીજા બધા ફેરફારો કરવાની બદલે હવે આ 5 વર્ષ પછી આ સરકારના બીજી ટર્મ વખતે મેજર રિફોર્મ્સની જરૂર છે. મેજર રિફોર્મ્સમાં સૌથી પહેલી વાત જોઈએ તો ખરેખર ડાયરેક્ટ ટેક્સીસ જે છે, પ્રત્યક્ષ ઇન્કમ ટેક્સ, એમાં એ આઈધર ટોટલી એબોલિશ કરવાની જરૂર છે અથવા એમાં ખૂબ જ સિમ્પ્લિસિટી લાવવાની જરૂર છે. કારણ કે અત્યારે સરકારનું રેવન્યુ ઇન્ડાયરેક્ટ ટેક્સીસથી એટલે જીએસટી અને અન્ય ઇન્ડાયરેક્ટ ટેક્સીસથી ઘણું જ સારું છે, ત્યારે ખરેખર ડાયરેક્ટ ટેક્સીસમાં જે સરકારને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર બી થાય છે કે મુશ્કેલીઓ બી થાય છે કે લોકોને હાડમારી પડે છે, તો ખરેખર ડાયરેક્ટ ટેક્સીસ પ્રત્યક્ષ આવકવેરો નાબૂદ કરવો જોઈએ અથવા તો ખૂબ જ સિમ્પ્લિફાય કરી દેવો જોઈએ અને એમાં બીજા કોઈ જ પ્રોવિઝીઓ કે બીજી કોઈ જ કલમો કે કશું ના હોવું જોઈએ, સ્લેબ મુજબ ફિક્સ કરી દેવો જોઈએ, સરચાર્જ વગેરે રિમૂવ કરી એ બી નાબૂદ કરી દેવું જોઈએ. હવે એ જો નાબૂદ થઈ શકે તો ખૂબ સારું અને ન થઈ શકતું હોય તો ખરેખર આવક વેરામાં ઇન્કમ ટેક્સમાં લિમિટ વધારે સુધારવાની જરૂર છે, નાના નાના કરદાતાઓને રાહત આપવાની જરૂર છે, પહેલી વસ્તુ એ થઈ. બીજો એક અગત્યનો સુધારો જો ખરેખર સરકાર વિચારતી હોય તો કરવો જોઈએ કે આપણે ત્યાં એપ્રિલથી માર્ચનું નાણાકીય વર્ષ છે, દુનિયાના મોટાભાગના દેશોમાં જાન્યુઆરીથી ડિસેમ્બરનું છે, એટલે આપણે ત્યાં કાયમ 18-19, 19-20, 17-18 નેક્સ્ટ એસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, ફાઇનાન્શિયલ યર એ બધી ટર્મિનોલોજીને લીધે ગૂંચવાડા થાય છે. વચ્ચે સરકારને નીતિ આયોગ તરફથી બી અને નાણાં પંચ તરફથી બી પેલું આપવામાં આવેલું, અમારા જેવા એ બી પહેલાં ભૂતકાળમાં ઘણી વખત રજૂઆતો કરેલી, સજેશન આપેલા કે જો એપ્રિલથી માર્ચની બદલે જાન્યુઆરીથી ડિસેમ્બરનું નાણાકીય વર્ષ થાય તો સુગમતા સરળતા વધે. 2014 દેશની જનતા એક આશા સાથે બેઠી હતી, દર વર્ષે જ બજેટ આવે છે, પણ એ બજેટ જોતા એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષથી નથી એજ્યુકેશનને મહત્વ આપવામાં આવ્યું, નથી લોકોને રોજગારીને લઈને લોકોના ભવિષ્યને મહત્વ આપવામાં આવ્યું. શહેરોની વાત કરીએ તો શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી, બજેટ કેન્દ્રમાંથી પૈસા મોકલાશે, પણ માત્ર ને માત્ર પ્રધાનમંત્રીની જેટલી નામના થઈ છે એનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે. એટલે બજેટ જે 5 વર્ષથી આવે છે એમાં લોકો આશા રાખીને બેઠા છે, લોકોની આશા પૂર્ણ થઈ નથી. એક બાજુ જે દેશના મંદિરો જે સરકારી ક્ષેત્ર છે એ દેશના મંદિર કહેવાય, આજે એ પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવે છે, લોકોના ભવિષ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. અને જે રીતે બજેટ આપવાની વાત કરીએ તો અમે તો આશા જ રાખી શકીએ છીએ સરકાર પાસે કે લોકોનું ભવિષ્ય તમારા બજેટમાં બનવું, બજેટના માધ્યમથી થવું જોઈએ. ઉદ્યોગો, નાના નાના ઉદ્યોગો હોય, વેપારીઓ હોય, એને બજેટમાં રાહત મળવી જોઈએ. તમે જુઓ 5 વર્ષમાં લોકોના ધંધા પણ બંધ થઈ ગયા, એટલે તમારું બજેટ જે છે એ દેશના ભવિષ્યને લઈને નથી, એજ્યુકેશનને લઈને તમે બજેટ આવે તો લોકોનું એજ્યુકેશનને લઈને લોકોનું ભવિષ્ય નથી. એટલે આ સરકારમાં તમામ લોકો માત્ર ને માત્ર બજેટ બાદ નિરાશા છે ને સરકારથી નિરાશા છે. તો આ વખત અમે એવી આશા રાખીએ છીએ કે પ્રધાનમંત્રીને ફરી વાર પ્રધાનમંત્રી બનવાનો મોકો મળ્યો તો દેશનું અને દેશના લોકોનું ભવિષ્ય બને એ રીતે બજેટ જાહેર કરવું જોઈએ. ભારત દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, ઘણા બધા ઝઘડાઓ, વિવાદો અને ખૂબ બધી સમસ્યાઓ વધતી જાય છે, જેનું ન્યાયતંત્ર નિવારણ જલ્દી કરે
એ ખૂબ મહત્વનું છે અને ન્યાયતંત્ર જલ્દી નિવારણ કરે એના માટે કેન્દ્રના બજેટમાં ચોક્કસ જોગવાઈ એક એવી રાખવી જોઈએ. કેમ કે કહેવત એવી છે કે ડિલેડ જસ્ટિસ ઇઝ ડિનાઇડ જસ્ટિસ. જે ન્યાય તમે વિલંબ કરો છો તે ન્યાયનો આપતા નથી એવું કહેવાય છે. તો માણસને જલ્દી ન્યાય મળી જાય એના માટેની નવી આધુનિક કોર્ટો હોવી જોઈએ, વધારે જજોની નિમણૂક કરવી જોઈએ, વધારે સરકારી વકીલોની નિમણૂક કરવી જોઈએ અને માણસને જલ્દી તાત્કાલિક ન્યાય મળે અને જે વિલંબ કરનાર હોય આ ન્યાયમાં વિલંબ કરનાર હોય એની પર બી ફોજદારી કાર્યવાહી થાય કે કશી બી કાર્યવાહી થાય અને લોકોને જલ્દી ન્યાય મળે એના માટેની બજેટ સ્પેશિયલ એક ચોક્કસ જોગવાઈ કરવી જોઈએ અને દરેક માણસને એક સરખો ન્યાય મળી શકે. દાખલા તરીકે મફત કાનૂની સલાહ. ગરીબ માણસને આજે પણ જેલમાં એવા કેટલાય છે કે જેમને પ્રોપર વકીલ ના મળે તો ગુનો પુરવાર થઈ ગયો અને વગર કારણે નિર્દોષ લોકો આજે જેલમાં સબડી રહેલા છે એવા કેટલાય લોકો છે. તો મફત કાનૂની સલાહ સારા વકીલો દ્વારા મળે, નહીં કે જેમ તે આવી ગયા અને એના સામે આર્ગ્યુમેન્ટ ના થાય અને નિર્દોષ માણસને પણ દોષિત થઈ જાય અને જેલમાં રહેવું પડે. એવું ના થવું જોઈએ. માનવ અધિકારનું પૂરેપૂરું પાલન થાય, જેલમાં પણ પરિસ્થિતિ સુધરે, પોલીસ સ્ટેશનમાં પણ સુધરે. કેમ કે હજી માણસ આરોપી તરીકે પુરવાર થયો નથી તો તમે એને ગોંધી રાખી શકાય નહીં. તો જલ્દી ન્યાય મળે અને તાત્કાલિક એને સેવા મળે ન્યાયની એના માટે એને કેન્દ્રના બજેટમાં એક સ્પેશિયલ જોગવાઈ હોવી જોઈએ. કેમ કે આ દેશમાં 70% લોકો ગામડાઓમાં વસે છે અને ગામડાના લોકોને કાયદાનું જ્ઞાન નથી હોતું, એમની પાસે એટલા રૂપિયા નથી હોતા, એ લોકો ન્યાય મેળવી નથી શકતા, એમને જ્ઞાન નથી હોતું અને છેતરાઈ અને વગર કારણે નિર્દોષ લોકો ગુનામાં અંદર જેલમાં સબડી રહ્યા છે. તો જલ્દી ન્યાય મળે એની સ્પેશિયલ જોગવાઈ આ બજેટમાં મૂકવી જોઈએ એવી માંગ છે. આ વખતમાં બજેટ ઉદ્યોગો ઉપરાંત સામાન્ય જનતા છે તેને કયા પ્રકારે અસર કરશે, વિદ્યાર્થી વર્ગ છે, ગૃહિણી વર્ગ છે, આ ઉપરાંત વાત કરવામાં આવે બિલ્ડર વર્ગ તેમજ ટેક્સ સ્લેબમાં કયા કરના ફેરફારો છે તે જરૂરી છે. આ તમામ લોકોના મંતવ્ય શું છે આવો સાંભળીએ. સરકાર વિકાસ બધે થઈ રહ્યો છે, વિકાસરૂપી વરસાદ ધોધમાર થઈ રહ્યો છે, પણ ભાવનગર ઉપર થોડાક એના છાંટા વધારે પડે તેવી ભાવનગરના લોકોને ખાસ કરીને અપેક્ષા છે. કન્સ્ટ્રક્શનના વ્યવસાયને ધ્યાનમાં લઈને વાત કરું તો જીએસટી જે સિમેન્ટ ઉપરનો છે એને થોડો રિડ્યુસ કરવાથી એ મૂવમેન્ટ થોડીક કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં થોડીક વધારે આવી શકે. રેરાના નિયમો થોડાક સરળ બનાવવા જોઈએ. અમદાવાદની સરખામણીએ ભાવનગરની ભૌગોલિક પરિસ્થિતિઓ અલગ છે, બધે જે કોમન રેરા છે એમાં થોડો ફેરફાર કરવો જોઈએ. અલંગને ડેવલપ કરવા માટે ખાસ વિશેષ ધ્યાન આપવું જોઈએ સરકારે. કામદારોના પ્રશ્નો છે ભાવનગરમાં, પછી મારા હિસાબથી ભાવનગર મેડિકલ હબ અને એજ્યુકેશન હબ બની શકે તેવું છે. તો આ બંને બાબતોને લઈને અને ભાવનગરને એના ઉપર સરકાર વિશેષ પોલિસીઓ લાવે, તે રીતે પ્લાસ્ટિક ઉદ્યોગ લાવવા જઈ રહી છે, તો એ એજ્યુકેશન હબ અને મેડિકલ હબને બાબતમાં કંઈક વિશેષ પોલિસીઓનું સરકાર આ બજેટમાં ભાવનગરને ધ્યાનમાં રાખીને વિશેષ ગઠન કરે અને ભાવનગરમાં ખાસ ઉદ્યોગો લાવવાની ખૂબ જરૂર છે. અમારી અપેક્ષાઓ છે કે જીએસટીને રિડ્યુસ કરો, રેરામાં થોડોક ફેરફાર કરો, અલંગને ડેવલપ કરવા ઉપર થોડુંક વધારે ધ્યાન આપો. પહેલાં ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ શરૂ થઈ છે, પણ તેની પણ કનેક્ટિવિટી રેગ્યુલર થાય અને એની સર્વિસ વધે એ કનેક્ટિવિટીની અપેક્ષા છે. ફોર લેનનું કામ ચાલુ છે, એ ઝડપથી પૂર્ણ થાય તો પણ ભાવનગર એક એવા સ્થળ ઉપર છે કે જ્યાંથી એને કનેક્ટિવિટી મળશે તો એનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે. એર કનેક્ટિવિટી ફ્લાઇટ નિયમિત નથી હોતી, ફ્લાઇટો ભાવનગર મુંબઈ એક જ ફ્લાઇટ છે, પણ ભાવનગરને ભાવનગરથી દિલ્હી મુંબઈ પુણે જેવા મોટા સિટીની ફ્લાઇટ કનેક્ટિવિટી આપવાની જરૂર છે. ટ્રેન કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, ગુડ્સ ટ્રેન વધારવાની જરૂર છે અને 6 લેનનું કામ સત્વરે પૂર્ણ થાય તે જોવાની જરૂર છે. ભાવનગરમાં એક મેડિકલ કોલેજની ખૂબ જરૂર છે, તો આગામી બજેટમાં ભાવનગરને એક મેડિકલ કોલેજ મળી રહે એવી અમે વિદ્યાર્થી તરીકે આશા રાખીએ છીએ. બીજું કે ભાવનગરમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ આઈટી વિભાગમાં એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભણેલા છે, પણ હાલ ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે જે જોબ પ્લેસમેન્ટ છે એ ખૂબ ઓછું છે. જો ભાવનગરમાં અથવા તો ગુજરાતમાં એવી કોઈ મલ્ટીનેશનલ કંપની કે જે ગુજરાતમાં અથવા ભાવનગરમાં આઈટી વિભાગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓને પૂરતું એક પ્લેટફોર્મ પૂરું પાડી અને જો ધંધો રોજગાર આપી શકે તો ખૂબ સારું એવું સરકારના ધ્યાનમાં આ વાત હું મૂકવા માંગીશ.
જેથી કરીને આજે ભાવનગર અથવા તો ગુજરાતના સ્ટુડન્ટ કે જે કોઈ છે તેઓને આઈટી કર્યા બાદ પુણે અથવા બેંગ્લોર જવું પડે છે. જો એ સુવિધા અથવા તો એ કંપનીઓ ભાવનગરમાં અથવા ગુજરાતમાં આવે તો વિદ્યાર્થીઓને પોતાનું વતન છોડીને અથવા તો પોતાના પરિવાર છોડીને બહાર ન જવું પડે. કેન્દ્ર સરકારનું બજેટ આગામી દિવસોમાં બહાર પડવાનું છે, જ્યારે ભાવનગરની વર્ષો જૂની જે પેન્ડિંગ માંગણીઓ છે, ખાસ કરીને ભાવનગર અને તારાપુરની જે લાઇન છે એમાં ભંડોળના અભાવે કામ જે સ્પીડમાં થવું જોઈએ એ સ્પીડમાં થતું નથી, અને વર્ષોથી આઝાદી સમયથી આ તારાપુરની લાઇન છે એનું કામ પેન્ડિંગ પડ્યું છે. ભાવનગરના મહારાજાએ એ સમયે ભાવનગરની પ્રજાની સુખાકારી માટે આ પૈસા કેન્દ્ર સરકારને આપેલા હતા, પણ તેનો આજની તારીખ સુધી મેળ મળતો નથી. તો સરકારે આ પગલે તાત્કાલિક રીતે પગલાં લઈ અને એ લોકોને ભાવનગર તારાપુર બ્રોડગેજ લાઇનનું તાત્કાલિક રીતે કામ ચાલુ કરાવી અને સૌથી મોટું ભાવનગરના વિકાસમાં એ વસ્તુ થઈ ગયું છે. પહેલું એ થવું જોઈએ. બીજું બોટાદ અમદાવાદ વચ્ચેનું જે કામ છે એ પણ અત્યારે ચાલુ છે, પણ ભંડોળના અભાવે ઘણું ધીમું ચાલી રહ્યું છે. એ પણ કામ સ્પીડમાં લાવવા માટે તેની માટે જરૂરી ભંડોળ આ વખતે બજેટમાં ફાળવે એવી ભાવનગરના લોકો ઈચ્છી રહ્યા છે. સામાન્ય રીતે જ્યાં સુધી કેન્દ્ર સરકારના બજેટમાં સામાન્ય લોકોને લાગુ પડે છે તે સૌથી મોટો વિષય ઇન્કમટેક્સ બાબતનો હોય છે. અત્યારે આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાની છે, જે મોંઘવારીનો દર અને એ બધું જોતાં એવું જરૂરી છે કે આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ સુધીની કરવાની ખાસ જરૂર છે. બીજું, લોકોને રોકાણ માટે પ્રોત્સાહન મળે તેના માટે ATCનું જે ડિડક્શન આપવામાં આવે છે 1.5 લાખ રૂપિયા, તે 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા સુધી કરે તો લોકોને બચત કરવાનો પણ એક સારે અને એ રીતે અર્થતંત્રમાં ફરીથી પૈસા આવી શકે છે. બીજી વાત, ગત બજેટમાં શેરમાં લાંબા ગાળાના રોકાણ ઉપર 1 લાખ ઉપર લાંબા ગાળાનો મૂડી નફો હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન દાખલ કરેલ છે, જે ખરેખર અવ્યવહારુ છે. કારણ કે દરેક રોકાણકાર છે એ દરેક શેરના ટ્રાન્ઝેક્શનમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ GST એ બધું ભરતો જ હોય છે. એ ઉપરાંત તેને 1 લાખ રૂપિયાના નફા ઉપર ટેક્સ ભરવો પડે તે આમ તો અવ્યવહારુ છે, છતાં તેને દૂર કરવાની જરૂર છે. છતાં જો દૂર ન કરે તો તે લિમિટ 2 લાખ સુધીની કરવાની જરૂર છે, જેથી નાનો રોકાણકાર છે એ લાંબા ગાળા માટે શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય. કેશલેસ અર્થતંત્ર તરફ પ્રયાણ કરવાની ખાસ જરૂર છે. બીજું, અત્યારે બેરોજગારીનો એક ગંભીર પ્રશ્ન છે, તો નવા ઉદ્યોગ સાહસિકો, ભારત દેશમાં સ્કિલ તો ઘણા પાસે છે જ, નવા ઉદ્યોગ સાહસિકો નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો બેંકો તેને અડધૂત કરતી હોય છે, લોન સરળતા રીતે આપતી નથી. તો નવા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી લોન મળે, સસ્તા દરે લોન મળે તો તેવી વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે, જેથી તે લોકો પણ રોજગારી જનરેટ કરી શકે. બીજી વાત ખેડૂતોની રહી, ખેડૂતોને સસ્તા દરે બિયારણ મળે, ખાતર મળી શકે અને તેમને સિંચાઈની પૂરી સગવડતા મળે, તે ઉપરાંત ખેડૂતો પોતાનો જે પાક તૈયાર થાય તેનું સ્ટોરેજ કરી શકે તેવી એક વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. તો સરકારશ્રી જે એ નક્કી કર્યું છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી શકે તો એ બાબતમાં ખરેખર કાર્યવાહી થઈ શકે તેમ છે. બીજું વાત, GST વારંવાર દર બદલાય છે તો એ વેપારીઓ માટે ખૂબ પીડાદાયક હોય છે અને તે પણ જ્યારથી નોટિફિકેશન આવે ત્યારથી અડધા મહિનેથી બદલાતા હોય છે, ઘણીવાર અડધા વર્ષથી દર બદલાતા હોય છે. ફાઇનાન્શિયલ ઇયર મુજબ એક સાથે દર થઈ જાય અને જીવન જરૂરી ચીજવસ્તુઓના હજી પણ દર ઘટે તે જરૂરી છે. બીજી વાત, GST પોર્ટલ ઉપર રિટર્ન ફાઇલ કરવાની ડ્યુડેટ હોય છે, તે ડ્યુડેટમાં ખૂબ જ ટ્રાફિક જામ હોય છે, તેના કારણે વેપારીઓ ઘણા વેપારીઓના રિટર્ન સમયસર ફાઇલ થઈ શકતા નથી અને તેમણે પેનલ્ટીનો સામનો કરવો પડે છે. તો આવા સંજોગોમાં GST પોર્ટલમાં લોગિનની જે કેપેસિટી છે એ વધારી દે, GST પોર્ટલને અપગ્રેડ કરે તે પણ ખાસ જરૂરી છે. બીજી વાત, GSTR 9 વાર્ષિક મુદ્દતની ગઈકાલે જ GST કાઉન્સિલની બેઠકમાં મુદ્દત વધી છે, 31 ઓગસ્ટ કરવામાં આવે છે. તે GSTR 9 પોર્ટલ છે, પોર્ટલ ઉપર GSTR 9 એ હમણાં જ આવેલ છે અને એટલું જટિલ બનાવેલ છે, તેને ખૂબ એટલે ખૂબ સરળ કરવાની જરૂર છે, નહીંતર થશે એવું કે લોકોના GSTR 9 રિટર્ન ભરાશે નહીં અને ન છૂટકે લોકોએ પેનલ્ટીનો સામનો કરવો પડશે. રહી વાત ગુજરાતના બજેટની, તો ભાવનગર માટે અત્યારે ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર થતો જાય છે. તો ભાવનગરને
બે ત્રણ અલગ અલગ વિસ્તારમાં સારા ઓવરબ્રિજ મળે તેની જરૂરિયાત છે. અને બીજું, ભાવનગરમાં સૌથી મોટો ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે દાણાપીઠ અને એ બધા મેઇન બજાર વિસ્તારમાં. તો ટ્રાન્સપોર્ટ નગર છે એ ભાવનગરથી બહાર શહેરની બહાર આપે તો તેની પણ ખાસ જરૂર છે. તમારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.